નમસ્કાર, આપ જો રાજ્યો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કચ્છથી. કચ્છના ગાંધીધામમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તો લોકસભા ચૂંટણી પૂર્વે દારૂ ઝડપાઈ ગયો છે અને ગાંધીધામના ખારી રોહર પાસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપાઈ ગયું છે. પૂર્વ કચ્છ એલસીબી અને એસઓજી પોલીસે 40 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 7 આરોપીઓને પકડી પાડ્યા છે. તો ચૂંટણી પૂર્વે હવે દારૂની જે હેરફેર થઈ રહી છે, કચ્છના ગાંધીધામમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પૂર્વ કચ્છ એલસીબી અને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. ખારી રોહર પાસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપાઈ ગયું. 40 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 7 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરતથી. સુરતમાં ડુંગળી ભરેલા ટેમ્પામાંથી દારૂ ઝડપાયો છે. 1,70,000ની દારૂની હાલ પોલીસે જપ્ત કર્યો છે. 1,70,000નો દારૂ જપ્ત કર્યો છે અને બુટલેગરની અનોખી તરકીબનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે અને મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ આ તમામ દાવા જાણે કે પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. કચ્છ બાદ સુરતમાંથી પણ ડુંગળી ભરેલા ટેમ્પામાંથી દારૂ ઝડપવામાં આવ્યો છે. 1,70,000નો દારૂ પોલીસે જપ્ત કર્યો છે અને બુટલેગર દારૂ લાવવા માટે આ અનોખી તરકીબ અપનાવતો હતો તેનો પર્દાફાશ કર્યો છે. સમાચાર સુરતથી. સુરતમાં ડુંગળી ભરેલા ટેમ્પામાંથી દારૂ લાવવામાં આવતો હતો. બુટલેગરે આ અનોખી તરકીબ અપનાવી હતી, પરંતુ પોલીસે આ તરકીબનો પર્દાફાશ કર્યો છે અને 1,70,000નો દારૂ પોલીસે જપ્ત કર્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે આ દારૂ ઝડપાઈ ગયો છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતથી, આ દ્રશ્યો જેમાં ડુંગળી ભરેલા ટેમ્પામાં દારૂ ઝડપાઈ ગયો છે. આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, આ અનોખી તરકીબનો બુટલેગરે જે અજમાવ્યો હતો તે પર્દાફાશ કર્યો છે પોલીસે. તો કેવા કેવા નુસ્ખા અપનાવતા હોય છે બુટલેગરો ગુજરાતમાં, જ્યારે દારૂબંધી છે ત્યારે દારૂ ઘુસાડવા માટે આવી અનોખી તરકીબ અપનાવતા હોય છે, પરંતુ સુરતમાં બુટલેગરની આ તરકીબનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ડુંગળી ભરેલું કન્ટેનર હતું, પરંતુ ડુંગળીની નીચે દારૂ છુપાડેલો હતો. 1,70,000નો દારૂ પોલીસે જપ્ત કર્યો છે. તો કેવી રીતે દારૂની હેરફેર કરવામાં આવે છે, કેવી રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે તે અહીં દર્શાવાઈ રહ્યું છે. સુરત રેલવે સ્ટેશન નજીક વરાછા ગરનાળાની ઘટના સામે આવી છે, જેમાં હેવી ટ્રક ગરનાળાના લોખંડના એંગલ સાથે અથડાય. આ દુર્ઘટનામાં એક બાઇક ચાલકને ગંભીર ઇજા થઈ છે. તો શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ મોડી રાત્રે હેવી ટ્રક ચાલક શહેરમાં પ્રવેશ્યો હતો અને લોખંડની ભારેખમ એંગલ જમીનદોસ્ત થતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને કારણે વરાછા રોડથી સુરત રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સુરતની આ ઘટના સામે આવી છે, જેમાં હેવી ટ્રક ગરનાળાના લોખંડના એંગલ સાથે અથડાઈ હતી અને આ દુર્ઘટનામાં એક બાઇક ચાલકને ગંભીર ઇજા થઈ છે. દુર્ઘટનાને કારણે વરાછા રોડથી સુરત રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. દુર્ઘટનાને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તો ઉલ્લેખનીય છે કે શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમ છતાં પણ મોડી રાત્રે હેવી ટ્રક ચાલક શહેરમાં પ્રવેશ્યો હતો.